राज्य सरकार द्वारा वहीवटी तंत्र में धरखम फेरफार करी 77 जेटला आईएएस अधिकारियों की बदली करवामां आवी त्यारे दाहोद जिला विकास अधिकारी तरीके नियुक्ति करवामां आवी तो वड़ी जिला ना नव नियुक्त जिला विकास अधिकारी साथे मंतव्य न्यूज़े खास बातचीत करी। समग्र राज्य में राज्य सरकार द्वारा जे आईएएस अधिकारी ने जे बदलीओ करवामां आवी छे एमां खास करीने दाहोद जिलाना जे जिला विकास अधिकारी नी पण बदली करवामां आवी छे तेमनी जग्याए जे नवा जे डीडीओ छे जे तेजस परमार साहेब अपनी साथे ज आपनी साथे वात करीशुं दाहोद जिला माटे एमनुं विजन शुं छे अने एमनी पासेथी जाणुं के दाहोद जिलामां शुं आगळनो एमनो प्लान छे। जी सर, दाहोद जिलामां आपनुं स्वागत छे मंत्री विनोद तरफथी अने दाहोद जिला माटे आपनुं शुं विजन? खूब खूब आभार। सौ प्रथम तो दाहोद जिलो आपणो एक महत्वाकांक्षी जिला तरीके पण नीति आयोग द्वारा एनुं थयेलुं छे, अपॉइंट थयेलुं छे અને એમાં છેલ્લા 1.5 વર્ષથી ખૂબ જ મોટી સંખ્યામાં કામ ચાલુ રહેલ છે। સૌ પ્રથમ જે પ્રાયોરિટી છે એ આપણો જે ટ્રાઇબલ બેલ્ટ જે છે એમાં સૌથી વધારે રોજગારી આપણે મનરેગા હેઠળ પૂરી પાડી શકીએ એવી રહેવાની છે। એ સિવાય આપણે ઘણો મોટો લક્ષ્યાંક આપણને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અને સ્વચ્છ ભારત મિશનમાં પણ મળેલો છે, એ પણ આપણે કામગીરી સાથે સાથે ચાલુ રાખીશું। આ સિવાય જે ખાસ કરીને અહીંયા જે આપણે પાણીની સમસ્યા બહુ મોટા પ્રમાણમાં છે તો અત્યારે વાસ્મો દ્વારા નલ સે જલ અભિયાન હેઠળ સપ્ટેમ્બર 2022 સુધીમાં તમામ ઘરોને ઘરે ઘરે પાણી મળે એવા નળ કનેક્શનની યોજના ચાલી રહી છે, જેમાં પણ આપણે પંચાયત વિભાગ દ્વારા પૂરેપૂરો સપોર્ટ કરવાના છીએ। અને એક વખત જો દાહોદ જિલ્લામાં પાણીની સમસ્યા જો દૂર થશે તો બીજી ઘણી બધી વસ્તુઓ ઓટોમેટિક એની રીતે મને લાગે છે કે સોલ્યુશન થઈ જશે। માઇગ્રેશન જે થઈ રહ્યું છે એ પણ જેમ જેમ પાણી આપણા ત્યાં વધશે એમ પાક ખેતીવાડીનો પણ વિસ્તાર વધશે અને એની સાથે સાથે માઇગ્રેશન પણ ઘટશે। એટલે બહુ આમ તો બહુ લાંબી પ્રક્રિયા છે પણ આપણે એની શરૂઆત કરી દઈશું। જી સર, દાહોદ જિલ્લામાં જે મોટા ભાગે છે એ પીવાના પાણીનો પ્રશ્ન છે, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓના પ્રશ્ન છે, તેને લઈને અનેક રજૂઆતો મળતી હોય છે, એ બાબતે આપનું શું પ્લાનિંગ છે સર? ગ્રામ્ય વિસ્તારમાં આમ જોવા જઈએ તો અહીંયા રસ્તાની પરિસ્થિતિ એકંદરે સારી છે, એ ઉપરાંત આપણે 15 નાણાં પણ છે, પછી ટ્રાઇબલ સબપ્લાન યોજના છે, એ સિવાય બીજી એટીવીટીની યોજના છે, આયોજનની યોજના છે, એમાં પણ આપણે મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓના નિર્માણ કરેલા છે। જ્યાં સુધી પીવાના પાણીનો પ્રશ્ન છે ત્યાં સુધી આપણે અહીંયા બોર મોટર પછી વેલ કુવાઓ એ બધાનું તો આપણે નિર્માણ કરીએ જ છીએ। જે જગ્યાએ ગ્રાઉન્ડ વોટરમાં જ પ્રોબ્લેમ છે ત્યાં આપણે બોર મોટર કે કુવા બનાવીએ તો પણ આપણને સમસ્યા નડે છે, પણ મેં અગાઉ કહ્યું તેમ નલ સે જલ પ્રોગ્રામ અંતર્ગત આપણે મોટાભાગના ગામડાઓને પીવાના પાણીથી છુટકારો મળે તે માટે આપણે આગામી વર્ષોમાં કામ કરવાના છીએ। સર, હાલ રાજ્ય સરકાર દ્વારા જે છે આપણે જે ગ્રામીણ લેવલ જે વિસ્તાર છે એમાં શિક્ષણ માટે જે હોમ લર્નિંગ માટે જે વ્યવસ્થાની વાત કરવામાં આવી છે એ બાબતે આપનો શું પ્રયાસ રહેશે સર? અહીંયા આપણે 1-8 ધોરણમાં લગભગ 3.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા છે। અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહેલ છે તેમાં ઓનલાઈન શિક્ષણ પણ ચાલી રહેલ છે, પણ આપણા વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ આપણે સુધી પહોંચી શકીએ છીએ, એટલા માટે આપણે ફળિયા શિક્ષણનું આયોજન કર્યું છે, જેમાં આપણે દરેક ફળિયામાં જઈને આપણા શિક્ષકો વિદ્યાર્થીઓને ભેટ કરીને ત્યાં ભણાવે છે। ઉપરાંત એક નવતર પ્રયોગ તરીકે દાહોદની અંદર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષણની ટીમ દ્વારા આપણે કેટલાક ટીવી સેટ પણ લગભગ 350 જેટલા ટીવી સેટ આપણે અલગ અલગ દાતાઓ પાસેથી મેળવ્યા છે, અને જે ઘરની અંદર જે ફળિયામાં વીજળી હોય અને જ્યાં આપણે ડીટીએચથી કનેક્શન મેળવી શકીએ તેવી જગ્યાએ એ ટીવી મૂકીને આપણા જે વંદે ગુજરાત ચેનલ મારફતે જે પણ શિક્ષણના કાર્યક્રમો ચાલી રહેલા છે તેના દ્વારા આપણે વિદ્યાર્થીઓને ભણાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ। તો આ દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સાહેબ, તેમનું કહેવું છે કે દાહોદ જિલ્લો જે અંતરિયાળ વિસ્તારનો જિલ્લો છે તેમાં વિકાસને લઈને પૂરતું ધ્યાન આપવામાં આવશે અને જે ગ્રામીણ વિસ્તાર છે તેમને ખાસ કરીને પ્રાથમિકતા આપીને તેનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે। મયુર રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, દાહોદ।